नमस्कार, मेरा विगरातना फेसबुक लाइव पर आपनुं हार्दिक स्वागत छे। आजे भगवान श्री कृष्णनो जन्मोत्सव उजववामां आवे छे त्यारे जन्माष्टमी निमित्ते हाल आपणे आवी पहोंच्या छे शामळाजीना मंदिरे, जे अरवल्लीनी आनबानने स्थान तरीके गणातुं होय छे एवुं शामळाजी भगवाननुं मंदिर, जे कृष्ण भगवाननुं मंदिर होय छे। त्यारे अहींया सवारथी ज वात करवामां आवे तो आजे सवारे 7:45 वागे भगवाननी मंगला आरती करवामां आवी हती। ત્યારબાદ જે આરતી બાદ જે ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું છે, ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ પણ ભક્તો ક્યાંક ને ક્યાંક બહારથી પણ આવતા હોય છે, આખા ગુજરાતના અને ભારતમાં અનેક જિલ્લા અનેક રાજ્યોમાંથી આવતા હોય છે। ત્યારે ભક્તો અહીંયા હાલ તો ઘોડાપુર ઉમટી આવ્યું છે, અને ત્યારે જોવા જઈએ તો ભક્તોની અંદર પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા જોવા મળી રહી છે। અને આજે જે પ્રમાણે વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે ભગવાન શામળિયાને અલગ અલગ રીતે શૃંગાર પણ કરવામાં આવે છે, જેની અંદર ભગવાન શામળિયાને સોનાના મુકુટથી લઈ અને અલગ અલગ પ્રકારના વસ્ત્રોથી શણગાર કરવામાં આવે છે। તેમજ અલગ રીતે વાત કરવામાં આવે તો શામળાજી મંદિરને આસોપાલવના પાન તેમજ ફૂલોના હારોથી શણગારવામાં આવ્યું છે। ત્યારબાદ સુરક્ષાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા હાલ તો અહીંયા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ત્યારબાદ તમે જોવા માગો કે હાલ જે ભક્તોની ભીડ છે તે પ્રમાણે હાલ અત્યારે શૃંગાર આરતી કરવામાં આવી છે ભગવાનની, અને ભગવાન શામળિયા ક્યાંક ને ક્યાંક દર્શન લોકોને આપી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેની અંદર શ્રદ્ધા પણ જોવા મળી રહી છે। ત્યારે આપણે શ્રદ્ધાળુ જોડે પૂછવા માંગીશું કે તે કેટલા સમયથી આવવામાં આવે છે અને ક્યાંથી આવે છે, ક્યાંથી આવો છો? મહીસાગર લુણાવાડા। કેટલા સમયથી આવો છો? 2-3 મહિના। ભગવાન શામળિયા જોડે શું શ્રદ્ધા છે તમારી? ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આપણે બીજા શ્રદ્ધાળુ જોડે પણ વાત કરવા માંગીશું, ક્યાંથી આવો છો? અમદાવાદ। કેટલા વર્ષોથી આવો છો? અમે 25 વર્ષથી આવીએ। શું શામળિયા ભગવાન જોડે શું શ્રદ્ધા છે આપની? શ્રદ્ધા જીવનમાં સુખી શાંતિ થાય એવી રીતે મનવારીને આવીએ। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભગવાન શામળિયાને લીધે શ્રદ્ધા પણ જોવા મળી રહી છે, એટલે ભગવાન શામળિયા ક્યાંક ને ક્યાંક લોકોને શ્રદ્ધા રૂપે આશીર્વાદ પણ આપતા હોય છે, આશીર્વાદ રૂપે પણ એ લોકોનો વેળો પાર થઈ શકતો હોય છે। એ પ્રમાણે જ વાત કરવામાં આવે તો બીજી રીતે ભગવાન શામળિયા હાલ તો અત્યારે 6:30 કલાકે ખીલી રહ્યા છે, ત્યારે તમે જોઈ શકો કે પૂરેપૂરા મંદિરને હાલ તો ભગવાન શામળિયાના મંદિરને આસોપાલવના તોરણથી તેમજ ફૂલોના શૃંગારથી હાલ તો ભગવાન શામળિયાનું મંદિર, શામળાજી મંદિર જે છે તેને હાલ શણગારવામાં આવ્યું છે, તેમજ પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો ખડકી દેવામાં આવ્યો છે, અને કેળના પાન તેમજ ગમે ભગવાન શામળિયાના મંદિરને હાલ તો પૂરે રીતે શણગારવામાં આવ્યું છે, તેમજ રાત્રિના સમયે જે લાઇટનો પણ શો કરવામાં આવ્યો છે। અને એ જ રીતે આગળની વાત કરવા જઈએ તો અત્યારે ભગવાન શામળિયાના દર્શન થઈ રહ્યા છે, પછી રાજભોગ આરતી પણ થશે, ત્યારબાદ ભગવાન શામળિયાનું મંદિર બંધ થશે, ત્યારબાદ એની જે અહીંયા જે શામળાજી ગામની અંદર જે 100 જેટલી મટકીઓનું આયોજન શામળાજી ગ્રામજનો દ્વારા 100 જેટલી મટકીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આખા ગામમાં ડીજે સાથે વરઘોડો ફરશે, તેની અંદર 100 જેટલી મટકીઓ છે ગ્રામજનોના યુવાનો દ્વારા, તે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારબાદ તેની શામળાજી મંદિરની વાત કરીએ તો ત્યારબાદ મંદિરની અંદર બપોર પછી મંદિર ખુલશે, ત્યારબાદ લોકો દર્શન બી કરે, શ્રદ્ધાળુઓ દર્શન કરશે, અને ત્યારબાદની વાત કરવા જઈએ તો રાત્રે શામળાજી ભગવાનની જે જન્મોત્સવની વિધિ છે તે પ્રમાણે હાલ તો જન્મોત્સવની વિધિ કરવામાં આવશે, અને ત્યારબાદ જે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે 12 વાગે એના પછી જ અહીંયા શામળાજી ભગવાનને મંદિરમાં પાણા ઝુલાવી અને ત્યારબાદ મંદિરનું બંધ કરવામાં 1:15 વાગે મંદિર બંધ કરવામાં આવશે। ત્યારબાદ તમે હાલ તો જોઈ શકો છો કે જે પ્રમાણે શ્રદ્ધાળુઓ પણ છે તે હાલ તો મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરી અને બહાર આવી રહ્યા છે, એક એક કરી અને બહાર આવી રહ્યા છે, અંદર ભગવાન શામળિયાની અંદર મંદિરની અંદર પણ પોલીસ દ્વારા મસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાઇન ટુ લાઇન જવા દઈ અને ભગવાન શામળિયાના દર્શન રૂપે જે લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે તેમને શાંતિથી દર્શન થાય તે માટે અહીંયા શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આયોજન કરવામાં આવેલું છે। અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મંદિર જે હાલ તો તમે જોઈ રહ્યા છો તે 6:30 કલાકે ખીલી ઉઠ્યું છે, ત્યારે અહીંયા શામળાજીની અંદર હાલ તો વરસાદી છાંટા પણ ધીરે ધીરે વાતાવરણના કારણે ચાલુ થઈ ચૂક્યા છે, અને આ વરસાદી વાતાવરણના લીધે લોકો અહીંયા શ્રદ્ધાળુઓ જે પણ આવી રહ્યા છે તે હાલ તો વાતાવરણનો આનંદ લઈ અને ભગવાન શામળિયાની દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે।
नमस्कार दर्शक मित्रों, आप मेरा गुजरातना फेसबुक पेज पर जोड़ाया ना हो तो तात्कालिक आ फेसबुक पर जोड़ाओ अने वधुमां वधु लोको सुधी आ मेरा गुजरातनो फेसबुक पेज ने शेर करो जेथी शामळियाना दर्शन वधुमां वधु लोको घरे बैठा करी शके। हाल मेरा गुजरातनी जे टीम छे अरवली जिल्लानी गिरिमाळाओमां बिराजमान यात्राधाम शामळाजी खाते आवी पहोंची छे। राज्य सरकार द्वारा हाल में ज शामळाजी मंदिर के जे अरवलीनी गिरिमाळाओ में बिराजमान छे आ यात्राधाम शामळाजी ने मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले पवित्र यात्राधाम तरीके जाहिर कर्यु छे। आगामी दिवसों में आ यात्राधाम ना विकास माटे अलग अलग कार्यों हाथ धरवामां आवनार छे, जेमा खास करीने पवित्र यात्राधाम ना लाइटिंग शो सहित ना अलग अलग शो अहीं जोवा मळशे। राज्य सरकारे एक महत्वपूर्ण आ जाहेरात करी हती 14 ऑगस्टना रोज मुख्यमंत्री ज्यारे मोड़सा खाते स्वतंत्रता पर्वनी उजवणी समय दरमियान आव्या हता। तेमणे आ शामळाजी मंदिर ने पवित्र यात्राधाम तरीके जाहेर कर्या बाद अहीं आगामी दिवसों में लाइटिंग शो थवानो छे, अलग अलग विकासना कार्यों शामळाजी मंदिर खाते थनार छे, जेथी दूर दूर थी आवता भक्तो शामळाजी मंदिर दर्शन करीने धन्यता अनुभवी शके छे। આજે જે શામળાજી મંદિર ખાતે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, આ જન્મોત્સવને લઈને શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મંદિરને તમામ જગ્યાએથી અલગ અલગ તોરણથી શણગારવામાં આવ્યું છે। તમામ મંદિરના જે નગરો છે આસપાસના, તેમજ મંદિરના પ્રવેશદ્વાર, મંદિર પરિસરને કેડ તેમજ આસોપાલવના તોરણથી શણગારવામાં આવેલા છે। વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આવી પહોંચ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। અંદર જવું છે, વ્યવસ્થિત હોય ને અહીંથી ઉપર અંદર જવું છે, આવી જા ના તું જ તમે બિજાડો, તમે બિજાડો બંધ ના કરતો, જયારે સ્ટોપ નહીં કરવાનું, માઇક લઈ લેવાનું। મેરા ગુજરાતના ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે। મેરા ગુજરાત ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે યાત્રાધામ શામળાજી અંદર જન્માષ્ટમીના તહેવારને લઈને ભારે દર્શનાર્થીઓની ભીડ ઉમટી છે, દર્શનમાં જો દેખાવા કોશિશ કરી કે મોટી સંખ્યાની અંદર ભક્તો જોડાઈ ચૂક્યા છે અને ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી રહ્યા છે, આપણી સાથે જોડાયા છે એક ભક્ત, એમની સાથે વાત કરીશું। આપણે જે અહીં આવ્યા છો આજે જન્માષ્ટમી તહેવાર, શું કહેશો આજે? દર્શન કરીને ધન્યતા કરવાનું, દર્શન કરવાના, ભગવાનના આશીર્વાદ લેવાના। ક્યાંથી આવ્યા છો? બાયડ તાલુકો ચોઇલા। આજે જે ભગવાન છે કાળિયા ઠાકોર છે, આપણે જે મનોકામના શું લઈને આવ્યા છો? એને ખબર છે આપણી મનોકામના શું કરવાના છે, એને કરવાનું છે, આપણે માગવાનું નહીં હોતું એની જોડે। અન્ય જે ભક્તો જે છે હર્ષોલ્લાસ સાથે અહીંયા ભક્તોને કાળિયા ઠાકોરને શીશ ઝુકાવે છે અને સગળી મનોકામના પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કર્યા। આપણી સાથે એક અન્ય ભક્ત જોડાય, એમની સાથે ચર્ચા કરીશું। આપ ક્યાંથી આવ્યા છો, શું મનોકામના લઈને આવ્યા છો, આજે જન્મશા પ્રમાણે શું કહેશો? મવડીથી, ગાંધીનગર જિલ્લાના મવડી ગામેથી આવ્યા છે, બસ એમ દર્શનાર્થે આવ્યા છે મેળામાં। બીજું શું મનોકામના હશે આપણે જે ભગવાન કાર્યા? બસ આપણે વિચારવાનું, ભગવાન ગુરુ કરશે, આપણે વિચારેલું વિચારેલું।
અરવલ્લીની ગિરિમાળામાં જે ખડિયા ઠાકોર જે સ્થાયી છે આજે અરવલ્લીની ગિરિમાળામાં જયરણ છોડ માખણ છોડના નાદ ગુંજી ઉઠ્યો છે ત્યારે આપણી સાથે એક અન્ય ભક્ત જોડાયા છે એમની સાથે ચર્ચા કરીશું. આપ કાકા ક્યાંથી આવ્યા છો આજે જે જન્માષ્ટમી શું કહેશું? આજે હું જનાલીથી આવું છું, ભીલવાડા તાલુકાનો. જન્માષ્ટમી આજ પાવન પર્વ નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને આવ્યો છું. આજનો દિવસ ખૂબ ધન્ય છે. આજના દિવસે ભગવાનના જન્મોત્સવ મનાવવામાં આવે છે. અહીંયા શામળાજીમાં ખૂબ પબ્લિક અહીંયા દર્શને આવી છે, ખૂબ આનંદ થાય છે. આજે કૃષ્ણોત્સવને લઈને આજે ભક્તોની મોટી ઘોડાપૂર અહીંયા જોવા મળી રહ્યું છે. આજે દૂર દૂરથી અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે, સાથે આપણી સાથે એક અન્ય મહિલા જોડાયા છે. આજે જે જન્માષ્ટમી તહેવાર શું કહેશું આજે? નહીં, આજે જે પ્રકારે જે અન્ય ભક્ત જોડાયા છે શું કહેશું આજે? મેં બિહાર કે ભાગલપુર જિલ્લા સે આયા હું. મેં બિહાર કે ભાગલપુર જિલ્લા નવગછિયા અનુમંડલ સે આયા હું और अपने ज्येष्ठ पुत्र पीयूष प्रियम के साथ श्यामला जी का दर्शन करने. और मैं भगवान से श्यामला जी से यही प्रार्थना करता हूँ कि हमारे गुजरात बिहार समस्त भारत में सुख शांति दे और भारत माता की जय होता रहे. श्यामला जी का मंदिर का जो है आप कैसे देखते हो, कैसे नजरे देखते हो? बहुत बहुत सुंदर. इनकी बखान करने के लिए मेरे पास हिंदी शब्दकोश में कोई ऐसा शब्द नहीं है जो मैं श्यामला जी का वर्णन कर सकूं, लेकिन श्यामला जी तो श्यामला जी हैं. इनके भगवान आप लोगों को सुख शांति दे और पूरे हिंदुस्तानियों को सदमति दे जिससे हमारा भारत शांति सुखमय जीवन व्यतीत करे. દર્શનાર્થીઓ ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાંથી અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. ભગવાન શામળિયાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે આજે મોટી સંખ્યાની અંદર મોટી ભીડ માત્રાની આજે લોકો ભક્તો આજે જોડાઈને દર્શનનો લાભ લઈ રહ્યા છે. આપણી સાથે અન્ય ભક્ત બી જોડાયા છે, એમની સાથે બી ચર્ચા કરીશું કે જે પ્રકારે આજે આપણી સાથે અન્ય ભક્ત જોડાયા છે. આજે જે પ્રકાર તમે દર્શન કર્યા ભગવાન કા, શું કહેશો આજે જન્માષ્ટમી પર્વની લઈને? કે બહુ સારું લાગ્યું આજે આવું જોઈએ મંદિરના દર્શને. ભગવાનના દર્શન કરીને ભક્તોને શાંતિનો અનુભવ થયો છે. આજે જે મંદિરને છે આસોપાલવના તોરણથી અને રોશનીથી જળ વધ્યું મન હોય લે તેવું એક દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યા છે. આપણી સાથે અન્ય ભક્ત બી જોડાયા છે, એમની સાથે બી ચર્ચા કરીશું કે આજે તમે જે અહીંયા આવ્યા છો દર્શન કરવા માટે શું કહીશો આજના? બસ કંઈ નહીં, ભગવાનના દર્શન કરીને જવાના. ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ભક્તો, સાથે આપણી સાથે એક અન્ય ભક્ત બી જોડાયા છે એની સાથે ચર્ચા કરીશું. આપ જે દર્શન કરવા માટે ભગવાન કાળિયા ઠાકોરના આજે આવ્યા છો શું કહીશું આજના પર્વને લઈને? બહુ સરસ પર્વ છે, બહુ સારો પર્વ છે, બસ સરસ સરસ આનંદ છે, આનંદ. તો ફેસબુક પેજ ઉપર આજે ભગવાન શામળિયાના દર્શન કરી એને ધન્યતા અનુભવી રહ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે હાલ તો મેરા ગુજરાતની અંદર આપનું હાર્દિક ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શામળાજીની અંદર હાલ તો તમે જોઈ રહ્યા છો સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે હાલ તમે જોઈ રહ્યા છો જે મંદિરના પટાંગણથી જ હાલ તો ભગવાન શામળિયાના જે મંદિર છે પરિસર છે જેની અંદર હાલ તો જે આસોપાલવ છે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. હું આપણા મિત્રને કહીશ કે જે ભગવાન શામળિયા છે તેમને બતાવવાની કોશિશ કરે કે જે પ્રમાણે ભગવાન શામળિયાને જે સોનાના મુગુટથી લઈ અને ભગવાન કપડા સારા એવા ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યો છે તેમજ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શામળિયા જે અલૌકિક દર્શન કરવામાં આવે છે જ્યારે જેની અંદર આજે ભક્તો સવારથી જે ઘોડાપૂર ઉમટી આવ્યું છે ત્યારે હમણાં જ વાત કરવામાં આવે કે શૃંગાર આરતી પતિ છે ત્યારે જે પ્રમાણે હાલ તો અત્યારે ફરીથી ભગવાન શામળિયાને અલગ પ્રકારે દર્શન કરાવી રહ્યા છે. જ્યારે ભક્તો બી અહીંયા હાજર છે ત્યારે આપણે ભક્તો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે ક્યાંથી આવે છે, શું કરે છે, એમની ભગવાન સાથે શ્રદ્ધા શું છે તે પ્રમાણે હાલ તો અહીંયા આપણે વાત કરવા માંગીશું કે જે પ્રમાણે ભગવાન શામળિયા છે તે હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે ને તેમને ભગવાન શામળિયાને હાલ તો ફૂલો અને શૃંગાર કરવામાં આવી રહ્યો છે.
હાલ તો જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જે ભગવાનના મંદિર પરિસરની આજુબાજુમાં ભક્તોની ભીડ જામી રહી છે. જે પ્રમાણે ભગવાન જે શામળિયા છે તેનું અલૌકિક રૂપ આપે જોયું તે પ્રમાણે હાલ બહારથી અમે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીએ છીએ. જે ભગવાન શામળિયાનું જે મંદિર છે તે હાલ તો રાત્રિના સમય માટે જે સિરીઝો તેમજ અન્ય રીતે બી ગોઠવવામાં આવી છે અને તમે જોઈ શકો છો હાલ તો જે ભક્તોની ભાવિ ભીડ છે તે હાલ જામી રહી છે. અને જે આજે જે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાવાનો છે ત્યારે ભગવાન શામળિયા આજે મસ્ત એવા અલૌકિક રીતે ભગવાન શામળિયા દર્શન આપી રહ્યા છે શ્રદ્ધાળુઓને. તેમજ શામળિયાની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે હાલ તો ભગવાન શામળિયાને સવારથી જે લોકો શ્રદ્ધાળુઓ શ્રદ્ધા રીતે અહીંયા આવી રહ્યા છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુઓને પણ તેમની અંદર શ્રદ્ધા રહેલી છે ત્યારે જ અહીંયા શામળિયા ભગવાનના આજે જે દર્શન કરવા આવી રહ્યા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ટાઈમ થતાની સાથે જ અહીંયા ભક્તો જે છે એ ભારે ભીડ સાથે જોવા મળી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ભગવાન શામળિયાનું જે આખું મંદિર પરિસર છે તેને હાલ તો આસોપાલવ ની અંદર છાવરી લેવામાં આવી છે. આસોપાલવના પાંદડાના તોરણથી તેમજ અલગ અલગ રીતે મટકી પણ બાંધવામાં આવી છે જેની અંદર શામળાજી ભગવાનની અંદર શામળાજી મંદિરની અંદર મટકી ફોડનો બી કાર્યક્રમ રાખેલો છે. તે હાલ જે અત્યારે થોડાક સમયની અંદર મટકી ફોડનો પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. અને જે પ્રમાણે અહીંયા જોઈ શકાય કે ભક્તોની અંદર જેવી શ્રદ્ધા છે તે પ્રમાણે હાલ તમે ભીડ જોઈ રહ્યા છો કે જે અહીંયા જોઈ રહ્યા છો. જે મંદિર પરિસરની અંદર પ્રવેશતાની સાથે જે ભક્તો છે તે હાલ તો ભારે ભીડની અંદર દેખાઈ રહ્યા છે. અને તે પ્રમાણે જ હાલ તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત પણ હાલ ચુસ્તપણે ગોઠવી દેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ તો અહીંયા જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે. અને જે મંદિર પરિસર છે તેની અંદર હાલ તો ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે જે પ્રમાણે અહીંયા જન્માષ્ટમી અને શ્રી કૃષ્ણ અને મટકી ફૂડનું હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું અવશ્ય સ્થાન હોય છે ત્યારે અહીંયા જોઈ શકાય છે. જે મટકી ફૂડ છે તે પણ હાલ તો અહીંયા બાંધી દેવામાં આવી છે અને થોડાક ક્ષણોની અંદર જ અહીંયા શામળાજીના યુવાનો દ્વારા અહીંયા મટકી ફૂડનું પણ આયોજન કરવામાં આવેલું છે જેની અંદર થોડાક સમયની અંદર મટકી ફોડ પણ આયોજન કરવામાં આવશે. શામળાજીના આખા જે ગામની અંદર જ્યાં પણ મટકી લગાવેલી છે ત્યાં ડીજેના સાથે તાલ સાથે ત્યાં જઈ અને મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ત્યારબાદ જો અહીંની વાત કરવામાં આવે તો સાંજના સમયે સંગીત સંધ્યા પણ રાખવામાં આવેલી છે. ત્યાં 3-6 સમયમાં સંગીત સંધ્યા થશે. ત્યારબાદ શામળાજી મંદિરની અંદર રાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ બાદ જે પ્રમાણે હાલ તો જે વિધિવત પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ થશે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના આરતી કરી અને મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. અને હાલ તો તમે જે પ્રમાણે જોઈ શકો છો મંદિરને હાલ તો સોળે કલાએ હાલ તો શણગારવામાં આવ્યું છે. આગળનું થઈ ગયું જે પ્રમાણે તમે જોઈ પણ રહ્યા છો કે જે અહીંયા શામળાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અહીંયા જે આપણા સિક્યુરિટી ગાર્ડ્સ છે એ પણ જે પ્રમાણે હાલ તો લાઇન ટુ લાઇન બધાની અંદર જઈને ભગવાન શામળિયાના દર્શન કરાવતા હોય છે. અને આજે જે પ્રમાણે ભગવાન શામળિયા છે એ અલૌકિક રીતે ભગવાનને લોકોને દર્શન આપી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભગવાનના દર્શન કરવા જે પણ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તે હાલ તો ક્યાંક ને ક્યાંક
જે શ્રદ્ધા રાખી રહ્યા છે અને ભગવાન શામળિયા તેમની શ્રદ્ધા પૂરી કરતા હોય ત્યારે જે લોકો આવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક કોઈ બી આપણા જે શ્રદ્ધાળુઓ જોડે વાત કરી છે તેની અંદર જાણવા બી મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભગવાન શામળિયા અલૌકિક રીતે એમને દર્શન પણ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમનું જે માનેલી વિધિ હોય છે એ પણ હાલ તો તેમની પૂરી કરી રહ્યા છે. શામળાજી મંદિર ખાતે અલગથી હવે મટકી ફોડના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શામળાજીના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન શામળિયાની યાત્રા યોજાવાની છે. યુવાઓ અહીં મટકી ફોડના વિવિધ કાર્યક્રમો યોજવાના છે જેમાં 100 જેટલી મટકીઓ બાંધવામાં આવેલી છે અને આ મટકી ફોડના કાર્યક્રમો નગરના અલગ અલગ વિસ્તારોમાં યોજાના છે. જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભાવી ભક્તો આવી પહોંચ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. હજુ પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. શામળાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અહીં શામળાજી મંદિર ખાતે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ જે શામળિયા મંદિરના દર્શન બંધ કરવામાં આવેલા છે અને થોડા સમય પછી ફરીથી ભગવાન શામળિયાના દર્શન શરૂ થનાર છે. મંદિરના દર્શન બંધ કરવામાં આવતા હવે ફરીથી ભક્તોની ભીડ જામી રહી છે. જે ભક્તો હજુ દર્શનથી બાકી રહી ગયા છે તે ભક્તો પણ હવે પહોંચી રહ્યા છે અને થોડા સમય પછી ફરીથી આ દર્શન શરૂ કરવામાં આવનાર છે. રાત્રે બરાબર 12 કલાકે ભગવાનના જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન શામળાજી મંદિર ખાતે કરવામાં આવેલું છે. આ માટે મંદિર ટ્રસ્ટ સતત છેલ્લા 3 દિવસથી ખડેપગે છે. અલગ અલગ કાર્યક્રમો આયોજન કરાયા છે જેમાં ભજન કાનાના ગીત સંગીતના જેવા અલગ અલગ કાર્યક્રમો મંદિર પરિસરમાં કરાયા છે. આ માટે મંદિરમાં એક સ્ટેજ પણ તૈયાર કરવામાં આવેલું છે. જય રણછોડ ભાંખણછોડ. આજે શામળાજી મંદિરમાં જન્મોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ભક્તોનું ઘોડાપૂર આજે ફૂલ જોશમાં શામળિયાના કાળિયા ઠાકોરના દર્શને આવી રહ્યા છે અને કાળિયા ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપૂર આવી રહ્યું છે. અહીંયા જુઓ ભક્તો એ અતિશય ખુશમાં લાગી રહ્યા છે અને આજે જન્મોત્સવ મનાવી રહ્યા છે. હજી ચોક્કસથી અહીંયા ભક્તના જોડે વાત કરીશું. કેવું લાગે છે? સારું લાગે છે. ક્યાંથી આવો છો? ખાસા સમયથી આવે છે ને સારું લાગે છે. નાના ચેખલા તલોદ તાલુકો. 8-10 વર્ષ. ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આવો, કેવું લાગે છે? અમે વિજાપુરથી આવીએ છીએ અને આજનો પાવન તહેવાર માટે આ શામળિયા દર્શન કરવા આવ્યા છીએ. શામળિયા દેવના અમારી બધી જ મનોકામનાઓ અમને એમને અત્યારે પૂરી કરી છે. અમે ઘણા વર્ષોથી અહીં શામળાજી દર્શન માટે આવીએ છીએ. કેટલા લોકો આવે છે? અમે અત્યારે 7-6 જણ છીએ. અત્યારે આ વખતે શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરેલું છે, હવે તમારી શું અપેક્ષા છે આગળ? અમે અપેક્ષા રાખીએ, ખૂબ આનંદ થયો જાણીને કે સરકારે આ રીતે જાહેર કર્યું. અમારી એટલી જ અપેક્ષા છે કે આનાથી વધુ વિકસિત થાય શામળાજી મંદિર અને ખૂબ અમારો બસ એ જ. થેન્ક યુ. ક્યાં ઉતાર્યા સાઈન પર?
तो शामळाजी मंदिर ने जे राज्य सरकार द्वारा यात्राधाम पवित्र यात्राधाम तरीके जाहिर करेलू छे, जेने लईने भक्तों में पण खुशी प्रसरी छे अने भक्तों में पण क्या थोड़ी का अपेक्षाओ छे के वधु आनो विकास करवामां आवे, जेथी दूर दूर थी आवता भक्तों अहीं सरळताथी रही सके। आ माटे अलग थी व्यवस्थाओ करवामां आवे तेवी पण भक्तोनी मांग छे। तो हवे आपणे जे शामळाजी नगरमां मटकी फोड़नो कार्यक्रम आयोजित करवामां आवेलो छे ते जग्या उपर आपने बतावानो प्रयास करीशुं। भरतभाई कड़िया पण छे वरिष्ठ पत्रकार। भरतभाई, शामळाजीमां आप दर वर्षे कवर करो छो, केवुं केवा प्रकारनुं आयोजन छे ने बे वर्ष पछी जे आ आयोजन करेलुं छे शुं कहीशो? અત્યારે હાલ જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હતો, જે કોરોના કાળની અંદરમાં અહીંયા ઘડી જૂજ જ પબ્લિક આવતી હતી, અને આ જે શામળાજી છે તે શામળાજી અરવલ્લી જિલ્લાના અંદરમાં જે રાજસ્થાનને જોડતો સરહદ છે, ને સરહદના અંદરમાં જોવા જઈએ તો અત્યારે જે પબ્લિક આવતી નથી, પણ આ વખતે જે ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે, અને ભગવાન શામળિયાના પણ મુખે આજે એવી લાલી સર્જાઈ રહી છે કે આજે ભક્તોને જોઈને ભગવાન પણ ગેલમાં આવ્યા હોય શામળિયા સાથે એવું લાગી રહ્યું છે। अरे ना ना, इसी के लिए यात्रा नहीं करी। कई बात आप लोग जम्मू से ना नहीं दिया, वापसी है जाने।